પોરબંદર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે અને તબીબોના અભાવે દર્દીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પોરબંદરને મેડિકલ કોલેજ અને મરીન એન્જિનિયરિંગ કોલેજ આપવા માટેની માંગણી રાજ્ય સરકાર સમક્ષ કરી છે. આપણે ક્લાસ ટુ મેડિકલ ઓફિસરની કુલ 16 પોસ્ટ છે, એમાંથી 11 ભરેલી છે અને ક્લાસ 1 જે છે સ્પેશિયાલિસ્ટ, એમાં આપણી પાસે મેઇન પોસ્ટમાં એક જનરલ સર્જનની અને એક ફિઝિશિયનની, એમ બે પોસ્ટ ખાલી છે. ફિઝિશિયનમાં આપણે એનસીડીના ફિઝિશિયન છે પણ જનરલ સર્જનની ખાલી છે. એટલે એમાં વિઝિટિંગમાં જે સર્જન આપણે રોગી કલ્યાણ સમિતિમાંથી રાખ્યા છે એ ઓપીડી ચલાવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોરબંદરની જાહેર સભામાં પોરબંદરને મરીન એન્જિનિયરિંગ કોલેજ ફાળવી હતી, પરંતુ આજ દિવસ સુધી તેનો પાયો નખાયો નથી. મેડિકલ કોલેજ જો પોરબંદરને મળે તો સરકારી હોસ્પિટલ છે એ અત્યારે ડૉક્ટર વિહોણી છે, એ સરકારી હોસ્પિટલને મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો જે MD MS કક્ષાના ઉચ્ચ ડૉક્ટરો હોય એમની સેવાનો લાભ મળે. પોરબંદરને આરોગ્ય ક્ષેત્રે જો સુવિધાયુક્ત બનાવવું હોય તો માત્ર ને માત્ર એક જ ઉપાય છે, એ છે મેડિકલ કોલેજ.